જૂનાગઢ ગિરનાર ઉપર વેપારીઓ દ્વારા બંધ વેપાર ધંધા બંધ રાખી કર્યો વિરોધ. પ્લાસ્ટિક બોટલ વેચાણ બંધ કરતા રોષ ફેલાયો છે, જેમાં 120 વેપારીઓ દ્વારા બંધ રાખી વિરોધ કરવામાં આવ્યો છે. પાણીની સુવિધાઓ પૂરી કરવા અક્ષમ તંત્ર. અમારે અવારનવાર જંગલ ખાતું અમને અવારનવાર એટલો પ્રેશર આપે છે કે અમને દુકાનો વાળાઓને કોઈને ખેતી ધંધો કરવા નથી દેતા. એમ કે તમે પ્લાસ્ટિક બંધ કરો, પ્લાસ્ટિક બંધ કરો, પ્લાસ્ટિક સિવાય કઈ વસ્તુ આવે છે? અને એમ કે તમારે પ્લાસ્ટિક જ જો બંધ કરવું હોય તો ઓલરેડી કારખાના બંધ કરાવો, કારખાના બંધ થાય તો જ પ્લાસ્ટિક બંધ થાય, બાકી પ્લાસ્ટિક નાબૂદ નહીં થાય. આજે નહીં થાય ને કાલે નહીં થાય. અને પાણીની બોટલો, પાણીની બોટલો વગર પાણી કોઈને દુકાનો વાળાને સાથ સહકાર હશે તો જ પબ્લિકને પાણી મળશે, બાકી પબ્લિકને પાણી આજે નહીં મળે ને કાલે નહીં મળે. એમ કે જંગલ ખાતા એમ કે તમે અહીંથી પાણી ભરી અને વેચો તો વેપારી લોકો કોઈ પાણી ભરવા જવાના નથી, મજૂર મારફતે અમે પાણી ભરાવીએ. રજૂઆત તો અમારી ઘણી બધી છે, પણ સરકાર હટાણે અમારો ધંધો ચાલે એ રીતે અમને સહુલત આપે એવી અમારી માંગણી છે. જો પહેલા પ્રશ્ન તો એ જ છે અમારો કે અમારા કોઈ દુકાનદાર ભાઈઓ પાસે લાઇટ નથી, એને લાઇટ મીટર આપી દઈએ ને થોડી ઘણી છૂટછાટ આપી દઈએ સરકાર રહેમ રહ્યા હેઠળ. અત્યારે શું મુશ્કેલી પડે? મુશ્કેલી તો પાણીની ફૂલ મુશ્કેલી છે અમારે, કે પાણી છે જ નહીં ગિરનાર ઉપર ને સરકારે કોઈ એવી વ્યવસ્થા કરેલ નથી. તંત્ર દ્વારા અમને હાલતા મીટિંગ કરીને બરકે જંગલ ખાતા વાળા વહીવટે તંત્ર કામ કરો. ગિરનારમાં આપણે અહીંયા જે વેપારી ભાઈ બંધો છે એટલા વર્ષોથી અહીંયા છે અત્યારે, પણ આપણે ગિરનાર ઉપર જે અત્યારે 3,000-4,000 વેપારીઓનું અત્યારે ઘર ગુજરાન ચાલે છે અત્યારે, અને અત્યારે અમે આ કરવું પડે છે એનું કે તંત્ર ધ્યાન નથી આપતું. એકચ્યુઅલી અમને છે ને ત્યાં એવું કે છે પાણીની બોટલ અમે લાસ્ટમાં અમને છેલ્લે પ્લાસ્ટિકમાં એક જ વસ્તુમાં વેચાણું ચાલુ હતું ને પ્લાસ્ટિકની બોટલ પાણીની, એ પણ બંધ કરાવી દીધેલી છે હાલ અત્યારે. અને તંત્ર અત્યારે એવું કહે છે કે અમે ત્યાં 5,000 પાણીનો લીટરનો ટાંકો મુકાવશું અમે, ને એમાંથી તમે વેપારીઓને ઓલો ભાઈ આપણે યાત્રાળુઓને પાણી પીવડાવજો તમે એમાંથી. અત્યારે 120-125 જેવા વેપારીઓ છે અત્યારે બધા અમે બંધ કરીને અત્યારે આમાં જોડાણ. જયેન્દ્રભાઈ ચાવડા. વિછિયા કચ્છ મધ્યે શ્રી સામત રાજા દાદાના મંદિરના વિકાસ અર્થે અને ગૌશાળાના નવનિર્માણ અર્થે શ્રી સામત રાજા દાદાના અખાડા વિંછિયા મધ્યે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કથાનો પ્રારંભ તારીખ 22/2/2024, કથા વિરામ તારીખ 28/2/2024. શ્રી સામત રાજા દાદાનો અખાડો શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના વક્તા શ્રી શ્રી ભરતદાસજી બાપુ ગોંડલિયા ભાવનગર વાડા. સુમધુર પ્રસંગો. શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ સમિતિ નથરકુઈ વ્યારા વિંછિયા સમસ્ત ગ્રામજનો મૂળ વિંછિયા તાલુકો ભુજ કચ્છ.